વધુમાં બગસરાથી સમાચાર જોઈએ તો વોર્ડ નંબર 7 ની અંદર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, જેની ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી છે. હાલ સરકાર સ્વચ્છ ભારત મિશનનું અભિયાન ચલાવે છે, ત્યારે બગસરા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત કી એસી કી તેસી કરતા નજરે જોવાય છે. બગસરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 7 માં ગંદકીનું સામ્રાજ્ય એવું છે કે તેના રહીશો દ્વારા નગરપાલિકાને વારંવાર રજૂઆત છતાં પણ આ તકે ધ્યાન દોરવામાં આવતું નથી. હાલ આ વિસ્તારમાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં માત્ર નગરપાલિકા ઉમેદવારો મતની માંગણી જ આવે છે, પરંતુ આ પ્રશ્ને ધ્યાન દોરતા નથી. ક્યારે થશે આ પ્રશ્નનું નિરાકરણ એ તો હવે આવનારો સમય જ બતાવશે. બગસરા નગરપાલિકામાં વારંવાર અપીલ કરવા છતાં વોર્ડ નંબર 7 ના મિડલ સ્કૂલ પાસે અર્જુનભાઈના ઘર પાસે ગંદકીનો માહોલ એટલો બધો પ્રસરી ગયો છે કે મચ્છર બહુ ઝાઝા થાય છે. અહીંના છોકરા અમારા નાના નાના વારંવાર માંદા પડે છે, એને હોસ્પિટલે વારંવાર લઈ જવા પડે છે. બગસરા નગરપાલિકાને વારંવાર અપીલ કરવા છતાં કોઈ પણ અહીંયા સાફ સફાઈ માટે આવતું નથી, અને એને ભૂગર્ભ ગટરના કેટલા પ્રશ્નો છે એ પણ અમે કહીએ છીએ તો પણ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું, અને કોઈ વાળવા ચોળવા નથી આવતું. કચરો લેવા માટે જે ગાડી નગરપાલિકાને આપવામાં આવી છે એ ગાડી પણ અહીંયા આવતી નથી. કોઈ પણ અહીંયા વિકસિત જે કોઈ વસ્તુ બને છે એ લોકો અહીંયા પૂરતું ધ્યાન આપતા નથી, અને નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં જે લોકોને અમે ચૂંટાવ્યા છે એ લોકો કોઈ ધ્યાન દેતા નથી. વારંવાર અમે ફોન અને ફરિયાદો કરીએ છતાંય કોઈ ધ્યાન આપતું નથી. એની માટે અમારે કોની પાસે પ્રશ્ન લઈને જાઓ? અમે અહીંને અહીંનો આખું સમાજ, અમે ટૂંકમાં અહીંના એરિયાના બધા માણસો અમે ગયા હતા નગરપાલિકામાં, મેપાભાઈને ફરિયાદ કરવા ગયા હતા, છતાંય એ લોકોએ કોઈ પૂરતું ધ્યાન દીધું નથી. અને આ પ્રશ્ન અમારે કોની પાસે મૂકવો? એટલા માટે આજે અમે તમને અપીલ કરીએ છીએ, ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી કે આ અમારો પ્રશ્ન જે કાંઈ છે એ ઉકેલવામાં જલ્દીથી જલ્દી મદદ કરો, અને જો આ નહીં બને તો અમે ધરણા ધરશું.